ત્યારે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। વિકાસ સહાય અત્યારે નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળવા માટે થઈને પહોંચ્યા છે। विकास सहाय अत्यारे हाल नवा डीजीपी तरीके चार्ज संभाळवा माटे थईने पहोंच्या छे। महत्वपूर्ण समाचार, विकास सहाय ने नवा डीजीपी तरीके चार्ज सौंपणी थवा जई रही छे। त्यारे विकास सहाय अत्यारे जे स्थळ छे त्यां पहोंची चुक्या छे, जे कार्यक्रम स्थळ छे ते जग्याए डीजीपी तरीके चार्ज संभाळवा माटे थईने विकास सहाय पहोंच्या छे। महत्वपूर्ण समाचार, सीधा ज अमे दृश्य आपने बताई रहा छे। विकास सहाय ने डीजीपी नो चार्ज सौंपायो छे, त्यारे कार्यक्रम स्थले विकास सहाय अत्यारे हाल उपस्थित छे। पंकज कुमार जे हता ते निवृत्त थया हता, आशीष भाटिया डीजीपी तरीके निवृत्त थया, तेमनु अभिवादन अत्यारे करवामां आव्यु हतु। आशीष भाटिया की जगह हवे विकास सहाय ने डीजीपी नो चार्ज सौंपी देवामां आव्यो छे। विकास सहाय डीजीपी तरीके कार्यरत रहेशे। नवा डीजीपी नी ज्यां सुधी निमणूक नथी थती त्यां सुधी विकास सहाय डीजीपी तरीके चार्ज संभाळशे। विकास सहाय ने डीजीपी नो चार्ज सौंपी देवामां आव्यो छे। नवा डीजीपी नी निमणूक न थाय त्यां सुधी चार्ज लेवा माटे विकास सहाय पहोंची चुक्या छे। आशीष भाटिया डीजीपी तरीके कार्यरत हता, जेओना निवृत्त थवा पर हवे विकास सहाय नवा डीजीपी तरीके चार्ज संभाळशे। ज्यां सुधी नवा डीजीपी नी निमणूक नथी थती त्यां सुधी विकास सहाय डीजीपी तरीके नी कार्यवाही संभाळशे। तेओ कार्यरत रहेशे डीजीपी तरीके। गुजरात राज्यना नवा डीजीपी नी निमणूक माटे थईने આજે જાહેરાત કરી દેવામાં આવી છે। સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ત્યારે કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જૂના જે પૂર્વ ડીજીપી છે તેઓ પણ ઉપસ્થિત છે, સાથે વિકાસ સહાય પણ ડીજીપી તરીકે ચાર્જ લઈ રહ્યા છે। હિરેન રાવલ જોડાયેલા છે અમારી સાથે। હિરેન, આશીષ ભાટિયાની નિવૃત્તિ અને હવે વિકાસ સહાયને ડીજીપીનો ચાર્જ સોંપાયો છે, શું વધુ અપડેટ? રાજ્યના પોલીસ વડા તરીકે આશીષ ભાટિયાનો કાર્યકાળ ઓફિસ સમય થતા જ પૂર્ણ થાય છે, અને એ પહેલા અત્યારે હાલ નવા ઇન્ચાર્જ રાજ્યના પોલીસ વડા તરીકે વિકાસ સહાયને જે ઓર્ડર થયો છે અને ત્યારબાદ તેઓ ચાર્જ લેવા માટે અહીંયા પહોંચ્યા છે। બેટન સેરેમની જેને કહેવાય છે એ પ્રક્રિયા અત્યારે હાલ ચાલી રહી છે, કે જે બેટન અત્યાર સુધી ડીજીપી તરીકે કાર્યરત હતા તેવા આશીષ ભાટિયાને આ બેટન છે, તો તેમણે ઓફિશિયલ સત્તાવાર રીતે ચાર્જ વિકાસ સહાયને સોંપ્યો છે। ડીજીપી કચેરી ખાતે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમણે સત્તાવાર રીતે રાજ્યના નવા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। સાથે ડીજીપી કચેરીના તમામ સિનિયર પોલીસ અધિકારીઓ, ડીજીપી રેન્કના અધિકારીઓ છે તે પણ આ કાર્યક્રમની અંદર હાજર છે પોલીસ સેલ્યુટ સાથે, અને બેટન સેરેમની અત્યારે હાલ અહીંયા પૂર્ણ કરવામાં આવી છે। રાજ્યના નવા પોલીસ વડા તરીકે ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયે તેમણે ચાર્જ સંભાળી લીધો છે। આશીષ ભાટિયા અત્યારે પોતાના જે કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તેમને અત્યારે હાલ અહીંયા સંબોધન કરી રહ્યા છે। જે ધન્યવાદ હિરેન આ માહિતી બદલ। મારી પાસેથી ચાર્જ લઈ રહેલા ડીજીપી શ્રી વિકાસ સાહેબ, અત્રે ઉપસ્થિત કર્મચારીઓ, મીડિયાના મિત્રો, ભાઈઓ તથા બહેનો, સૌ પ્રથમ તો હું સરકારશ્રીના આભાર વ્યક્ત કરવા માંગુ છું કે મને આજથી 2.5 વર્ષ પહેલા ડીજીપી તરીકેના કાર્યભાર સોંપવામાં આવેલા અને મારા સુપર નિયેશનના ટાઈમ ઉપર મને 8 મહિનાના વધારાના ટેન્યોર પણ આપવામાં આવેલા, તેના માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। છેલ્લા 2.5 વર્ષના ટેન્યોરમાં આપ બધાએ ખૂબ મને સહકાર આપ્યા છે,
सरकारश्री ने लगत कोईपण कामगिरी पुलिस ने लगती जे कई कामगिरी हती ते कामगिरी करवा माटे मैं मारी संपूर्ण मेहनत अने मारी क्षमता प्रमाणे पूरेपूरो प्रयास करी आ कार्य करवानो प्रयास कर्या छे अने एमा आप बधाए मने खूब खूब सहकार आप्यो छे एना माटे हूँ आपने आभार व्यक्त करूँ छू। आ कामगिरी में भले कोरोना समय की कामगिरी होय त्यारे एपिडेमिक चालू हतु त्यारे लॉकडाउन की कामगिरी होय के सीनियर सीटिजन नु देखभाल करवानी कामगिरी होय अथवा तो वेक्सिन लगावा माटे फ्रंटलाइन वर्कर तरीके प्राथमिकता लेवानी कामगिरी होय अथवा अन्य जे कई कामगिरी होय कोरोना काल में ऑक्सीजन सप्लाई व्यवस्थित रहे रीते थाय।